હવે ધોરણ 11 માં તમારે આંકડાશાસ્ત્ર વિષય છે, તો આની શરૂઆત તમને ધોરણ 9 થી થઈ ગઈ. ધોરણ 9 માં તમને આંકડાશાસ્ત્રના બે ચેપ્ટર, એક ચેપ્ટર આખો હતો જેમાં એકમાં યાદ કરો આવી રીતે ચાર ટેલિમાર્ક્સ કરવાનું, એટલે કે આવૃત્તિ ચિહ્ન કરવાનું અને પાંચમો આડું કરવાનું, યાદ છે? આ એક પહેલી શરૂઆત ત્યારે 9મા ધોરણમાં થઈ ગઈ હતી ગણિતમાં જ હતું. ત્યાર પછી તમને એમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક આપણું શોધવાનું હતું જ, તમને ધ્યાનમાં હોય તો, બરાબર છે? ધોરણ 10માં પણ તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણે ત્રણના ટોપિક હતા. એ આંકડાશાસ્ત્ર ગણિતમાં તમને ખાલી થોડું પોષણ આપ્યું, હવે આ આંકડાશાસ્ત્ર આખું વિષય જ તમને છે, બરાબર? ગણિત જેવું છે પણ ગણિતના કહેવાય, ગણિત કરતાં સહેલું છે. બીજું, તમને હવે કેલ્ક્યુલેટર ઉપયોગમાં લઈ શકાશે. આ ધ્યાન રાખજો, તમારા મુખ્ય છ વિષય જે હું કહી રહ્યો છું એ ધ્યાનથી સાંભળો. પહેલું તો ગુજરાતી તમારું છે જ, ઇંગ્લિશ પણ તમારું છે, એઝ યુઝ્યુઅલ જે છે, પણ મુખ્ય ચાર વિષયો હવે તમારા જે છે એમાં એક નામ એટલે એકાઉન્ટ, એને નામાના મૂળ તત્વો પણ કહેવાય, એના બે ભાગ છે. પછી એક છે આંકડાશાસ્ત્ર, બીજું છે તમારું આંકડાશાસ્ત્ર, પછી વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર પણ તમને સમાજ વિદ્યામાં થોડો ટોપિક એનો આવી જતો હતો ઇકોનોમિક્સમાં, બરાબર છે? આ છે. અને કાં તો તમે એસપી લઈ શકો છો અથવા તો એના અથવામાં તમે એસપી લઈ શકો છો અથવા તો એના અથવામાં કમ્પ્યુટર લઈ શકો છો, પણ તમારે જનરલી એસપી લેવું વધારે છે. ચાલો આજે આપણે શરૂઆત કરીએ છીએ આંકડાશાસ્ત્રની. તમારા આંકડાશાસ્ત્રમાં એટલે કે સ્ટેટિસ્ટિક્સ એને ઇંગ્લિશમાં કહેવાય, પહેલું ચેપ્ટર છે ને આખું થિયરી છે. પહેલા ચેપ્ટરમાંથી 4 માર્કનું પૂછાય છે, એમસીક્યુ એક એક બે વાક્યમાં અને એક પ્રશ્ન બે માર્કમાં, આવી રીતનું તમને પૂછાય છે, બરાબર છે? એટલે હું પહેલું ચેપ્ટર પછી ચલાવીશ, કે એમાં બિલકુલ સિમ્પલ જ છે, અમુક પ્રશ્ન તૈયાર કરવાના છે. આપણે ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ, જે તમારું અનુસંધાન જોડાશે. અનુસંધાન કયું જોડાશે? તો કે ભાઈ તમારા જે તમે ધોરણ 9ની અંદર શીખી ગયા છો, ધોરણ 10ની અંદર શીખી ગયા છો, એમાં જ આગળ ટોપિક આવશે, બરાબર? ચાલો પહેલા એની સમજવાની છે. તમારું બીજું ચેપ્ટર છે માહિતીનું નિરૂપણ. હવે તમે જનરલી જાણતા છો કે માહિતી એકઠી કરવી, આ દર 10 વર્ષે ભારત સરકાર વસ્તી ગણતરી કરે છે, એ પણ માહિતી એકઠી કરવાનું જે એક ઉદાહરણ છે, બરાબર છે? તો કોઈ પણ માહિતી એકઠી કરો ને તે પહેલાં અવર્ગીકૃત સ્વરૂપમાં આવે. ધારો કે જો અહીંયા મેં એક ઉદાહરણ લીધું છે, એક રસ્તા પર થયેલા અકસ્માતની સંખ્યા નીચે આપેલી છે, બરાબર છે? 30 દિવસના અકસ્માત આપેલા છે, કે ભાઈ પહેલે દિવસ 0 અકસ્માત, બીજે દિવસ 1 અકસ્માત. તો આ જે માહિતી છે એને અવર્ગીકૃત માહિતી કહેવાય. કેવી માહિતી કહેવાશે? એને અવર્ગીકૃત. આ માહિતીને વર્ગીકૃત સ્વરૂપમાં આપણે ફેરવવી છે. આ માહિતીને વર્ગીકૃત સ્વરૂપમાં ફેરવવી છે, ધ્યાનથી સમજો. તો વર્ગીકૃત સ્વરૂપમાં ફેરવવા માટે બે પ્રકાર છે, અસતત અને સતત. ચાલો તમે યાદ રાખતા જાઓ, માહિતી બે પ્રકાર, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. વર્ગીકૃતમાં બે પ્રકાર, અસતત અને સતત. જો અવર્ગીકૃત મેં તમને બતાવી યાદ રાખે ખાલી માહિતી હોય, હવે અસતતમાં કેવું હોય? અવલોકન અને આવૃત્તિ હોય. જે રીતે કે ભાઈ અવલોકન 1 2 3 4, આવૃત્તિ તો કે ભાઈ 2 3 5 8 કેવું. અને સતતમાં વર્ગ અને આવૃત્તિ હોય. વર્ગ ખબર છે ને, 0 થી 10, 10 થી 20, 20 થી 30, આવી. અને એની જોડે આવૃત્તિ હોય 2 5 7 8. એટલે સમજો બરાબર, ધ્યાનથી જેવું કહેવા માંગુ છું કે ભાઈ તમારું જે વર્ગીકરણ છે એમાં બે પ્રકાર, અસતત અને સતત, આ બંને વર્ગીકરણ આપણે શીખવાના છે. તો ધ્યાનથી જો આજે આપણે અસતતની શરૂઆત કરીએ છીએ, ક્યારે અસતતનો ઉપયોગ કરવો, ક્યારે સતતનો ઉપયોગ કરવો, એ હું સમજાવીશ. તમે અત્યારે આવું યાદ રાખતા જાઓ, માહિતી બે પ્રકારની, અવર્ગીકૃત અને વર્ગીકૃત. માહિતી બે પ્રકારની, અવર્ગીકૃત અને વર્ગીકૃત. વર્ગીકૃત માહિતીના બે પ્રકાર, અસતત અને સતત, બરાબર છે? આ વર્ગીકૃત માહિતી છે, અને અસતત સતતમાં ફેરવતા શીખવાડું છું. પાછા અહીંયા આવી જાઓ એક પોઈન્ટ પર, કે ભાઈ માહિતીનું વર્ગીકરણ બે રીતે થાય, સંખ્યાત્મક અને ગુણાત્મક. માહિતીનું વર્ગીકરણ બે રીતે થાય, સંખ્યાત્મક અને ગુણાત્મક. પાછા સંખ્યાત્મકના બે પ્રકાર, અસતત અને સતત. ઓ ભાઈ સંખ્યાત્મકના પાછા બે પ્રકાર, અસતત અને સતત. અમે તો સર અમે તો એટલું વર્ગીકૃતના બે પ્રકાર, આ એ જ છે જે આ માહિતી અહીંયા મળશે ને એ બે ભાગમાં વહેંચવાની, કાં તો અસતતમાં ફેરવાની કાં તો સતત, બરાબર? ચલો યાદ રાખતા જઈએ. હા, માહિતીનું વર્ગીકરણ બે રીતે થાય, સંખ્યાત્મક રીતે અને ગુણાત્મક રીતે. સંખ્યાત્મક રીતે એમાં બે પ્રકાર, અસતત અને સતત, અને ગુણાત્મક. આપણે આ ચેપ્ટરમાં બંને શીખવાની, પહેલા સંખ્યાત્મકમાં અસતત આજે શરૂઆત કરવાની છે,
તમે જો સર ગુણાત્મક એટલે ગુણાત્મક માહિતી હોય ને એને આલેખ દ્વારા દર્શાવો સ્તંભ આલેખ નવમા ધોરણમાં આવતા હતા યાદ કરો સ્તંભ આલેખ દોરતા શીખતા હતા આપણે આવૃત્તિ બહુપણ દોરતા શીખતા હતા આ એ જ રીતનું આવશે બરાબર એટલે ગુણાત્મક માહિતી શેમાં દર્શાવાય આલેખમાં દર્શાવાય આ માહિતીનો આપણે દાખલો ગણીશું જો સબ્જેક્ટ બહુ સહેલો છે અને ચેપ્ટર પણ બહુ સહેલું છે બહુ મજાનું છે બરાબર ધ્યાન આપતા જજો હવે આપણે શરૂઆત કરીએ આ એક ઉદાહરણ જે મેં લીધું છે એને કરવા જો બીજી વસ્તુ કે જનરલી તમે કોમર્સની અંદર પર્સન્ટેજ લાવવા પણ ઘણા સહેલા છે માર્ક્સ લાવવા ઘણા સહેલા છે સબ્જેક્ટ સહેલા છે લોજિકલી સબ્જેક્ટ છે તમને બધાની અંદર બિઝનેસ જ શીખવવામાં આવશે કે ભાઈ ધંધો કેવી રીતે કરવામાં આવે અને એને લગતું જ આવશે તમને મજા આવશે એવા એવી રીતનું છે બરાબર ધ્યાન આપીને શીખજો હવે માહિતીના વર્ગીકરણમાં બે પ્રકાર છે સંખ્યાત્મક ગુણાત્મક સંખ્યાત્મક વિવેક પ્રકાર અસતત અને સતત આજે આપણે અસતતના દાખલા શરૂ કરીએ જોતા જશો બાળકો જો અહીં માહિતી આપી છે એક રસ્તા પર થયેલ અકસ્માતની સંખ્યા નીચે પ્રમાણે છે આને તમારે આવૃત્તિ કોષ્ટકમાં આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં દર્શાવવાનું છે શેમાં દર્શાવવાનું છે ભાઈ આવૃત્તિ વિતરણના કોષ્ટકમાં તો અહીંયા લખીશું આપણે ધ્યાનથી સમજો પહેલા તો આનો આન્સર છે હા સૌથી પહેલા તમારે મહત્તમ અવલોકન લખવું એટલે કે સૌથી મોટું અવલોકન ચલો અમારી શોધી કરો સૌથી મોટું અવલોકન 5 એટલે સૌથી મોટું અવલોકન 5 પછી જોવાનું લઘુત્તમ અવલોકન સૌથી નાનું અવલોકન આવશે 0 ભાઈ અસતત ના દાખલા કરતા શીખવાડો છો તમે કહો સર પણ અમને કેવી રીતે ખબર કે અસતત જ આવશે સમજાવું છું બરાબર યાદ રાખતા જજો કોના દાખલા ચાલુ કરીએ આપણે અસતત અસતતના દાખલામાં એવી રીતનું છે કે અહીંયા જોવાનું તમારે સૌથી નાનું અવલોકન એટલે સૌથી મોટું અવલોકન પછી શોધવાનું વિસ્તાર વિસ્તારનું સૂત્ર છે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન ચાલો જો મહત્તમ અવલોકન 5 લઘુત્તમ અવલોકન 0 જવાબ આવ્યો 5 સૌથી પહેલું શું શોધવાનું છે ભાઈ મહત્તમ અવલોકન ત્યાર પછી શું શોધવાનું લઘુત્તમ અવલોકન મહત્તમ અવલોકન કેટલું છે 5 લઘુત્તમ કેટલું છે 0 ખલા છે બધી માહિતી આપી રહેવાની હવે આ જે જવાબ છે વિસ્તારનો જવાબ જો 12 કરતા ઓછો આવે 12 કરતા ઓછો આવે તો અસતત બનાવવાનું અને 12 કરતા વધારે આવે તો સતત સતત એટલે વર્ગવાળું જવાબ જો આ જવાબ 12 કરતા ઓછો આવે તો સતત અસતત બનવાનું અને વધારે આવે તો સતત સતત એટલે વર્ગવાળું આમાં વર્ગવાળું બનાવવાની જરૂરિયાત નથી આપણે હેડિંગ લખીશું કે ભાઈ એક રસ્તા પર અકસ્માત દર્શાવતું આવૃત્તિ વિતરણ રસ્તા પરના અકસ્માત દર્શાવતું આવૃત્તિ વિતરણ અહીંયા લખીશું અકસ્માતની સંખ્યા અહીંયા લખીશું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા લખીશું આવૃત્તિ ચાલો જો નાનાથી મોટા સુધી લખવાનું 0 1 2 3 4 અને 5 કેવી રીતે લખવાનું છે ભાઈ નાનાથી મોટા 0 1 2 3 4 અને 5 અને છેલ્લે કુલ પછી પેન્સિલ ફૂટપટ્ટીથી કોષ્ટક દોરવાનું બરાબર અકસ્માતની સંખ્યા કેવી રીતે લખવાનું નાનાથી મોટા સુધી એટલે 0 થી 5 સુધી દાખલામાં જે આપણે બધી નાનાથી મોટા સુધી બરાબર હવે આવૃત્તિ ચિહ્ન કરતા જવાનું ચાલો જોતા જજો હા 0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 1 1 ની સામે આવૃત્તિ ચિહ્ન 3 3 ની સામે આવૃત્તિ ચિહ્ન 2 2 ની સામે આવૃત્તિ ચિહ્ન 0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 3 3 ની સામે આવૃત્તિ ચિહ્ન 4 4 ની સામે આવૃત્તિ ચિહ્ન 5 5 ની સામે આવૃત્તિ ચિહ્ન 0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 1 1 ની સામે આવૃત્તિ ચિહ્ન
0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 2 2 ની સામે આવૃત્તિ ચિહ્ન 0 જો હવે 5 નું આલ ખબર પડી 4 ઉપર લઈ લેવાનું તો 5 માં આવવાનું 1 1 ની સામે આવૃત્તિ ચિહ્ન 3 3 ની સામે આવૃત્તિ ચિહ્ન ફરી 3 3 ની સામે આવૃત્તિ ચિહ્ન 0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 2 2 ની સામે આવૃત્તિ ચિહ્ન 1 1 ની સામે આવૃત્તિ ચિહ્ન ફરી 2 2 ની સામે આવૃત્તિ ચિહ્ન 4 4 ની સામે આવૃત્તિ ચિહ્ન 5 5 ની સામે આવૃત્તિ ચિહ્ન 0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 1 જો હવે 1 ની સામે આવૃત્તિ ચિહ્ન એટલે 5 નું 8 0 0 ની સામે આવૃત્તિ ચિહ્ન 2 2 ની સામે જો એટલે 4 થઈ ગયો તો 5 નું 8 ફરી 2 0 1 1 ની સામે 2 2 ની સામે આવૃત્તિ ચિહ્ન અને 1 1 ની સામે આવૃત્તિ ચિહ્ન જો જો આ તો 5 નું 8 ફરી 1 2 3 4 5 નું 8 આપણે આવી રીતે તો જો આ 5 ને 4 9 5 ને 2 7 5 ને 2 7 4 2 અને 2 જો હવે 9 7 16 16 ને 7 23 23 ને 4 27 ને 2 29 ને 2 31 એટલે કુલ માહિતી આપેલી છે 31 કામ શું કર્યું ભાઈ આ વિસ્તાર શોધવાનો સૌથી પહેલો જ્યારે પણ કે તમે આવૃત્તિ વિતરણ દર્શાવો શું પ્રશ્ન આવે આવૃત્તિ વિતરણ દર્શાવો જ્યારે પણ પ્રશ્ન આવે કે આવૃત્તિ વિતરણ દર્શાવો તમારે કયું કામ કરવાનું તમારે પહેલા પહેલા મહત્તમ અવલોકન લઘુત્તમ અવલોકન પછી વિસ્તાર શોધવાનો વિસ્તારનું સૂત્ર મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન અને એ જે જવાબ છે એ 12 કરતા ઓછો આવે તો અસતત વધારે આવે તો સતત સતત એટલે વર્ગ બનાવવાનો એટલે કે વર્ગ બને 0 થી 10 10 થી 20 એવું આગળ આવશે બધા દાખલા એ પ્રમાણે કરતા રહીશું આ થઈ ગયો હવે આપણે આવૃત્તિ ચિહ્ન આ રીતે શોધવાનો આગળ કરવાનું અહીંયાથી અને પછી ટોટલ કરીને આવૃત્તિ વિતરણ દર્શાવો ટોટલ જે કહી આવશે ધ્યાનમાં આજે પહેલો દાખલો શરૂ કર્યો છે અસતતનો હવે બીજા લેક્ચરમાં બે દાખલા ગણાવીશ ને પછી આગળ ચલાવીશ ધીમે ધીમે સોમવારથી એકાઉન્ટ પીરિયડ ચાલુ કરીશ ઓકે થેન્ક યુ વેરી મચ